આપણા ગુજરાતમાં મહાદેવનું એક એવું અનોખું શિવ મંદિર આવેલું છે જ્યાં જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. સાંભળીને થોડુંક જીભ લાગશે, કારણ કે સામાન્ય રીતે શિવલિંગ પર આપણે ફૂલ, પાણી અને દૂધનો અભિષેક કરતા હોય છે, પરંતુ સુરતમાં આવેલા મંદિર કંઈક અનોખું જ છે. કયું છે આ મંદિર, ચાલો જાણીએ. વીટીવી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ મંદિર વિશે જાણતા પહેલાં એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને અત્યારે ભગવાન શિવના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથે જ ભગવાન શિવના ભક્તો ભોલેનાથના અલગ અલગ મંદિરમાં જઈને દર્શન પણ કરતા હોય છે. દરેક મંદિરનું પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે અને પૂજા કરવાની રીતો પણ અલગ હોય છે. આવું જ એક ભગવાન શિવનું અનોખું મંદિર આપણા ગુજરાતના સુરતમાં આવેલું છે, જ્યાં શિવલિંગ પર દૂધ, પાણી અને ફૂલની સાથે જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ અનોખું શિવ મંદિર સુરતના ઉમરગામમાં આવેલું છે અને તેનું નામ છે રામનાથ ઘેલા શિવ મંદિર. એવું કહેવાય છે કે ભગવાન રામના બાણથી આ મંદિરની અંદર શિવલિંગ પ્રગટ થયું હતું અને એવું પણ કહેવાય છે કે પોષ વદ 11ના દિવસે આ રામનાથ ઘેલા મહાદેવ મંદિરનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે અને આખા વર્ષમાં એક જ દિવસે જીવતા કરચલાનો શિવલિંગ પર અભિષેક કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ થાય કે જીવતા કરચલાનો અભિષેક શા માટે કરવામાં આવે છે? એવું કહેવાય છે કે આ મંદિરની જગ્યા પર હજારો વર્ષો પહેલાં જંગલ હતું અને ભગવાન રામ જ્યારે વનવાસ પર નીકળ્યા ત્યારે જ્યારે આ જગ્યા પર પહોંચ્યા ત્યારે તેમને તેમના પિતા દશરથની મૃત્યુના સમાચાર મળ્યા. એ બાદ ભગવાન રામે તાપી નદીના કિનારે પિતાની તર્પણ વિધિ કરવાનું નક્કી કર્યું અને એ બાદ જ તાપી નદીની પાસે ભૂમિ પર તેમને બાણ ચડાવ્યું. એ બાદ ત્યાં શિવલિંગ પ્રગટ થયું અને મહાદેવનું આવું સ્વરૂપ જોઈને શ્રી રામ ઘેલા ઘેલા થઈ ગયા. એટલા માટે મહાદેવને રામનાથ ઘેલા મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવલિંગના પ્રાગટ્ય બાદ ભગવાન રામને તર્પણ વિધિ કરવા માટે બ્રાહ્મણની જરૂર હતી, પરંતુ ત્યારે કોઈ બ્રાહ્મણ નહોતા. એ માટે દરિયાદેવ પોતે સ્વયં બ્રાહ્મણનું સ્વરૂપ લઈને તર્પણ વિધિ કરાવવા માટે આવ્યા. એ સમયે દરિયામાં ભરતીનો સમય હતો એટલા માટે દરિયાદેવની સાથે સાથે ઘણા બધા દરિયાઈ જીવ પણ તેમની સાથે આવ્યા અને ખાસ કરીને કરચલા પણ શિવલિંગ પર જોવા મળ્યા હતા. બસ એ દિવસથી આ એક જ દિવસે આખા શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત પ્લે સ્ટોર પર જઈને તમે મારી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. આ સિવાય દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.